અમરેલી જિલ્લાના ખાંભાના એક આશ્રમમાં સૂતેલા સાધુની જટા કાપવામાં આવી. અજાણ્યા બે સાધુ દ્વારા આશ્રમમાં સૂતેલા સાધુની જટા કાપી નાખવામાં આવી. સાધુને વિધર્મી ગણાવી ચોટી કાપવામાં આવી. ભગુડાના એક સાધુ આરામ કરી રહ્યા હતા, તેમને માર મારી 21,000ની લૂંટ ચલાવી હોવાનો પણ આરોપ છે. બંને સાધુ દ્વારા અપશબ્દો બોલી માથાની જટા કાપી નંખાઈ. તેમની અધાર્મિક લાગણીનું પણ અપમાન કરાયું. જે મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તેને જાનથી મારી નાખવાની ધમકીનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો. જટા કાપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સાધુને અપમાનિત કરાતા જ સંત સમાજમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. અજાણ્યા બે શખ્સોએ આ કૃત્ય આચર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અને સાથે જ આ સાધુ એ વિધર્મી હોવાના આરોપ સાથે બે વ્યક્તિઓએ તેમની જટા કાપી. સવાલ અહીં એ કે આ બંનેને કોણે સત્તા આપી કે તેઓ આદેશ આપી શકે, અને આ રીતે સાધુને વિધર્મી ગણાવીને તેમની જટા કાપવાનો હક કોણે આપ્યો? સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજન, શું ઘટનાક્રમ? દીપા, સમગ્ર ઘટનાનો એક વિડીયો વાયરલ છે, અને આ સમગ્ર મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઈ છે, અને બંને આરોપીને ઝડપી લેવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આભાર રાજન જાણકારી આપવા માટે. વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યા. પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની હત્યા કરાઈ. માથાભારે તત્વોએ તપન પરમારને મોતને ઘાટ ઉતાર્યો. સારવાર દરમિયાન ભાજપ નેતાના પુત્રનું મોત નિપજ્યું. પોલીસની નજર સામે જ ગુનાને અંજામ આપ્યાનો આરોપ મુકાયો છે. મોડી રાત્રે સયાજી હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ. ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓ એસએસજી પહોંચ્યા હતા. રાજકીય અગ્રણીઓ પણ પહોંચ્યા હતા એસએસજી હોસ્પિટલ. નાગરવાડા મહેતાવાડીના નાકા પાસે બનાવ બન્યો. આરોપ છે કે નાગરવાડામાં અગાઉ બાબર પઠાણ અને તપન પરમારના મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. આ બાબર પઠાણે તપનના મિત્રોને છરીના ઘા મારતા સારવાર માટે સયાજી હોસ્પિટલ લવાયા હતા. જ્યાં તપન સયાજી હોસ્પિટલ બહાર ઊભો હતો ત્યાં બાબર પઠાણ પહોંચી જતા બંને વચ્ચે માથાકૂટ થઈ અને બાબર પઠાણે તપનને છરીના ઘા માર્યા. હાલમાં પોલીસે આરોપી બાબર પઠાણની અટકાયત કરી છે. નાનો કોઈ ઝઘડો થયો હશે તેના કારણે કોઈ બે છોકરાઓને ત્યાંથી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા, અને સારવાર દરમિયાન તેમનો છોકરો પણ, રમેશભાઈનો છોકરો જે તપન છે, તે પણ અહીં આવ્યો હતો એ લોકોની ખબર જોવા માટે, અને ત્યારે જ તેની સાથે આ એક બનાવ બન્યો છે. તપન અત્યારે છે નહીં, એનું મૃત્યુ થયું છે. અને રાજકોટમાં નામાંકિત સની પાજીદાર ઢાબા ખાતે તોડફોડનો બનાવ. રવિવારે મોડી રાત્રે જામનગર રોડ પર સની પાજીદાર ઢાબા પર તોડફોડ થઈ. ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુબા જાડેજા સહિતનાઓની હાજરી હોવાનો દાવો કરાયો. નરેન્દ્રસિંહ જાડેજા, તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા સહિતને ઈજા પહોંચી હોવાનો પણ દાવો. સની પાજીદાર ડાબા ખાતે મારામારી થતા જ પોલીસ કંટ્રોલ રૂમને ફોન મળ્યો હતો. ફોન મળતા પીસીઆર વાન સની પાજી સહિતનાને પોલીસ સ્ટેશન લાવી. જોકે હજુ સુધી એક પણ પક્ષ તરફથી સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં નથી આવી. કયા કારણોસર મારામારી તેમજ તોડફોડ કરવામાં આવી તે અંગેનું કારણ અકબંધ છે. રાજકોટ જામનગર હાઈવે ઉપર આવેલા નામાંકિત સની પાજીદાર ઢાબા ખાતે રવિવારના રોજ તોડફોડ અને મારામારીની ઘટના બની હોવાનું છે તે સામે આવ્યું છે. હાલ અત્યારે આપ મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની આ વેન છે તે અહીં રાખવામાં આવી છે. જાણે કે અંદર કોઈ મર્ડર સ્પોટ હોય તે રીતે મીડિયાને અંદર જવા ઉપર પાબંદી છે તે પોલીસ દ્વારા લગાવી દેવામાં આવી છે. ખાસ કરીને સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રવિવારની મોડી રાત્રે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજા તેમજ તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા સહિતનાઓની હાજરી છે તે અહીં જોવા મળી હતી. હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે સીસીટીવી કેમેરો બતાવવાનો પણ છે તે પ્રયત્ન કરે. જોઈ શકાય છે કે સમગ્ર જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થવા પામી છે કે કેમ તે પણ એક અત્યારે મસમોટો સવાલ છે. સમગ્ર મામલાની જો વાત કરીએ તો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સની પાજીદાર ઢાબા ખાતે રવિવારના રોજ મારામારી ચાલી રહી હોય તે બાબતનો
ફોન છે તે પોલીસ કંટ્રોલ રૂમને મળ્યો હતો અને ત્યારબાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની જે પીસીઆર વેન છે તે અહીં આવી પહોંચી હતી અને ત્યારબાદ સની પાજી સહિતના વ્યક્તિઓને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. જોકે હજુ સુધી બંને પક્ષ તરફથી ફરિયાદ છે તે નોંધાવવામાં નથી આવી. અત્યારે પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે સની પાજીદાર ઢાબા ખાતે તોડફોડ કરવામાં આવી હોય. એના તોડફોડના દ્રશ્યો છે તે હાલ અત્યારે જોઈ શકાય છે. સમગ્ર ઘટનાની અંદર રાજકીય વગ ધરાવતા તેમજ હોદ્દેદારો છે, ત્યારે સમગ્ર મામલે કોઈ ફરિયાદ નોંધાશે કે કેમ, ફરિયાદ નોંધાશે તો બંને તરફી નોંધાશે કે કેમ અને કઈ કલમ હેઠળ નોંધાશે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો બે અલગ અલગ તસવીરો આપણે દર્શાવી રહ્યા છે કઈ રીતે કાયદાની એસી તેસી થઈ રહી છે, અસામાજિક તત્વો બેફામ બન્યા છે તેનો આ પુરાવો. વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યા નિપજાવવામાં આવી. બાબર પઠાણ નામના વ્યક્તિએ ભાજપ નેતાના પુત્ર તપનને મોતને ઘાટ ઉતાર્યો, છરીના ઘા ઝીંકાયા અને ત્યારબાદ સારવાર દરમિયાન તપનનું મોત નિપજ્યું. બીજી તરફ રાજકોટની ઘટના જ્યાં તોડફોડ કરવામાં આવી, સની પાજીદા ઢાબા પર આ તોડફોડની ઘટના જોવા મળી છે. બે અલગ અલગ તસવીરો, પરંતુ સ્થિતિ એ જ. કાયદો વ્યવસ્થાને લઈને સવાલ અને અસામાજિક તત્વોને કોઈ જ ડર નથી, આ ગુંડા તત્વો બેફામ બન્યા છે તેનો આ પુરાવો. સભ્ય નોંધણી મુદ્દે વડોદરામાં ભાજપના જ બે એમએલએ સામસામે. યોગેશ પટેલે અકોટામાં બનેલા વધુ સભ્યો સામે શંકા કરી હતી વ્યક્ત. એમએલએ યોગેશ પટેલના કટાક્ષ પર એમએલએ દેસાઈનો જવાબ, કહ્યું સંશોધનનો વિષય એ કે તમારે ત્યાં કેમ સભ્યો ન બન્યા. મોરબી જિલ્લા પંચાયતના ચેરમેનનો વિડીયો વાયરલ થયો. મત આપો તો કામ થશે, નહીં તો કામ માટે આવવાનો અધિકાર નથી, તેવું કહેતો આ વિડીયો વાયરલ થતા ચૂપચાપ. આણંદ નગરપાલિકાના નગરસેવક સામે દુષ્કર્મની ફરિયાદ. વોર્ડ નંબર 6ના નગરસેવક સામે ફરિયાદ નોંધાતા ભાજપે કરી કાર્યવાહી. આણંદ જિલ્લા ભાજપ પ્રમુખે નગરસેવકને કર્યા સસ્પેન્ડ. પરિણીત મહિલાના ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચર્યાનો નગરસેવક પર આરોપ. ચેતર વસાવવાની અલગ ભીલ પ્રદેશની માંગને મનસુખ વસાવાએ નકારી, કહ્યું અલગ રાજ્યની વાત ભૌગોલિક દ્રષ્ટિએ શક્ય નથી. આદિવાસીઓના દરેક પ્રશ્નો કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉકેલશે, અમે અલગ રાજ્યના સમર્થનમાં નથી. જૂનાગઢમાં આયુષ્યમાન કાર્ડ માટે વડીલો ઉમટ્યા. જૂનાગઢ ખાતે ધારાસભ્ય વહીવટીતંત્ર તેમજ મનપાના સંયુક્ત ઉપક્રમે આ કાર્ડ માટે કેમ્પનું આયોજન. આયુષ્યમાન કાર્ડ માટે આવેલા લાભાર્થીઓએ સરકારનો આભાર માન્યો. લદ્દાખના દ્રાસમાં હિમવર્ષાની શરૂઆત. રસ્તાઓ પર બરફની ચાદર છવાઈ, બરફના થર જામતા અનેક રસ્તાઓ બંધ થયા. હિમાચ્છાદિત રસ્તાઓ અને પર્વતોનો સુંદર નજારો આવ્યો. સામે બરફના થર જામતા વાહન ચાલકો અને રાહદારીઓની અવર જવર ઉપર થઈ અસર. લદ્દાખમાં હિમવર્ષાથી બંધ થયેલા રસ્તાઓને પૂર્વવત કરવા કામગીરી હાથ ધરવામાં આવી. લોડર અને ટ્રકની મદદથી રસ્તા પર જામેલી બરફની ચાદર દૂર કરવામાં આવી. વાહન વ્યવહાર પૂર્વવત થતા વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો. કારગીલમાં ભારે હિમવર્ષાના લીધે તંત્ર એક્શનમાં. ઠેર ઠેર બરફની ચાદર છવાતા અનેક રસ્તાઓ બંધ થયા. લોડર અને ટ્રકની મદદથી રસ્તા પર જામેલી બરફની ચાદર દૂર કરવામાં આવી. આસામમાં પણ ગુલાબી ઠંડીનું આગમન. રસ્તા અને લીલાછમ વૃક્ષો ધુમ્મસમાં લપેટાતા આહલાદક નજારો જોવા મળ્યો. વિઝિબિલિટી ઘટતા રાહદારીઓ અને વાહન ચાલકોને પડી હાલાકી. હરિયાણાના કરનાલમાં ઠંડીનું આગમન. ઉત્તરમાં હિમવર્ષાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ઠંડીનો ધુમ્મસ જોવા મળ્યો. તાપમાનમાં ઘટાડો થતા ધુમ્મસની ચાદર જોવા મળી. લોકોને સ્વેટર પહેરવાની પડી ફરજ. રાજસ્થાનમાં ઠંડીનું પગ પેસારો. ઝુંઝુનું સહિત અનેક શહેરોમાં ધુમ્મસની ચાદર છવાઈ. રસ્તા પર ધુમ્મસ છવાતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો. પારો ઉગડતા લોકોની અવર જવરમાં પણ ઘટાડો નોંધાયો. રાજસ્થાનનું સુજાનગઢ પણ શરૂઆતી ઠંડીથી છૂટવાયું. સિઝનમાં ગાઢ ધુમ્મસની સાથે ઠંડીનું આગમન થયું. વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોને હેડલાઇટ્સ ચાલુ કરીને વાહન હંકારવાની ન બતાવી. મુંબઈમાં પણ ગુલાબી ઠંડીની શરૂઆત. રસ્તા સહિત ગગનચુંબી ઇમારતો પણ ઠંડીના ધુમ્મસમાં ઢંકાઈ. મોટી સંખ્યામાં લોકોએ મરીન ડ્રાઈવ ઉપર વોકિંગની મજા માણી. ઠંડીના લીધે છવાયેલા ધુમ્મસના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં ઠંડીનો પગ પેસારો. ઠેર ઠેર ધુમ્મસની ચાદર છવાઈ. પ્રદૂષણની વચ્ચે ઠંડીનું આગમન થતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો. રસ્તા પર ધુમ્મસ છવાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી. ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં ધુમ્મસની ચાદર છવાઈ. ગુલાબી ઠંડીની શરૂઆત થતા રસ્તાઓ અને ઇમારતો પણ
ધુમ્મસની ચાદર જોવા મળી. વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોને પડી હાલાકી. દિલ્હીમાં પ્રદૂષણથી લોકોએ ત્રાહિમામ પુકારી. કાલિંદી કુંજ ઉપર યમુના નદીના નીર પર ફીણનો થર જોવા મળ્યો. મહિનાઓ વીત્યા છતાં યમુનાના પ્રદૂષણનો નિકાલ ન આવતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. શિયાળામાં સ્વેટર બાબતે હવે નહીં ચાલે સ્કૂલની મનમાની. અમદાવાદ શહેર ડીઈઓનો શાળાઓ માટે પરિપત્ર. શાળાઓ બાળકોને ચોક્કસ કલરનું સ્વેટર પહેરીને આવવાનો આગ્રહ નહીં કરી શકે. શાળાઓ નિયમનો ભંગ કરશે તો આરટીઈ એક્ટ હેઠળ કાર્યવાહી થશે. શિયાળાની શરૂઆત થતાં આજ ખેડૂતોએ કરી તમાકુના વાવેતરની શરૂઆત. મહેસાણામાં 1800 હેક્ટરથી વધુમાં તમાકુનું વાવેતર. આ વર્ષે તમાકુના સારા ભાવ મળે તેવી ખેડૂતોને છે આશા. શિયાળાની મોડી શરૂઆતે જામનગરના ખેડૂતોને કર્યા નિરાશ. આ વર્ષે જોડિયા પંથકમાં આવેલા હડિયાણા ગામે વરસાદ અને ઠંડી મોડી શરૂ થતાં જીરાના પાકનું વાવેતર શરૂ કરવામાં આવ્યું. બનાસકાંઠાના ટીકાના ભાવે મગફળીની ખરીદીમાં લાલિયાવાડીનો ભારતીય કિસાન સંઘનો આક્ષેપ. ટીકાના ભાવે 2 સેન્ટર ઉપર મગફળી ખરીદી ઝડપી બનાવવાની માંગ કરાઈ. સોમવાર સુધીનું અપાયું છે અલ્ટિમેટમ. પાલનપુર માર્કેટયાર્ડમાં 2 સેન્ટર ફળવા છતાં 1 જ સેન્ટર ચાલુ. ખેડૂતો ખાઈ રહ્યા છે ધર્મના ધક્કા. મફતના ભાવે મગફળી વેપારીઓને વેચવા મજબૂર થયા. સેન્ટર જલ્દી શરૂ નહીં થાય તો ખેડૂતોને સાથે રાખી આંદોલનની ચીમકી ઉચ્ચારી. ભાવનગર જિલ્લાના ખેડૂતોએ સીતાફળનું કર્યું છે મામલક ઉત્પાદન. અન્ય ખેતી પાકની તુલનામાં સીતાફળના ઊંચા અને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતો થયા માલામાલ. લાખો રૂપિયાની કમાણી થતા ખેડૂતો સીતાફળની ખેતી તરફ આકર્ષાયા. ટામેટાના ભાવમાં ઘટાડો થતા સામાન્ય જનતાને મોટી રાહત. સારા પુરવઠાના કારણે ટામેટાના ભાવમાં 1 મહિનામાં 22% વધુનો ઘટાડો નોંધાયો. રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના પ્રમુખનો સીએમને પત્ર. ખેડૂતોને નુકસાનીનું વળતર આપવા સરકારને કરી રજૂઆત અને વીમો ચૂકવવાની જૂની પદ્ધતિ ફરીથી લાગુ કરવાની કરી માંગ. ખ્યાતિકાંડના 5 મેડિકલ માફિયાઓ સામે 4થી ફરિયાદ. સુરેન્દ્રનગરના પારડીમાં નોંધાઈ ફરિયાદ. વૃદ્ધનું ખોટી રીતે ઓપરેશન કરવામાં આવતા થયું હતું મોત. દર્દીની સિવિલ હોસ્પિટલ ખસેડાતા તબીબોએ કહ્યું કે અયોગ્ય રીતે ઓપરેશન કરવાથી મોત થયું છે. સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની ખોટી ચિઠ્ઠીનું કૌભાંડ સામે આવ્યું. ખોટી ચિઠ્ઠી બનાવી રૂપિયા 5.61 કરોડ પડાવનાર 3 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. પોલીસે એક આરોપીની કરી છે ધરપકડ. છેતરપિંડી કરનાર ફાઇનાન્સ પિતા પુત્ર હજી ફરાર. ઉનાની મહેતા હોસ્પિટલ આવી વિવાદમાં સામે આવ્યો હેલ્થ ઇન્સ્યોરન્સ કાંડ. દર્દીની જાણ બહાર ખોટા બિલો મૂકીને 39,000 રૂપિયા પાસ કરીને આચર્યું કૌભાંડ. વીમા કંપનીએ મેસેજ મોકલતા ઘટનાનો પર્દાફાશ. ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ કર્યું લૂલો બચાવ. ઘરડાના ચોભાડિયામાં બોગસ ડોક્ટર ઝડપાયો. માત્ર 9 ધોરણ સુધી ભણેલો યુવક ડોક્ટર બનીને 5 મહિનાથી ચલાવતો હતો ક્લિનિક. પોલીસે ઇન્જેક્શન દવા સહિતનો મેડિકલનો સામાન જપ્ત કરી હાથ ધરી તપાસ. દાહોદમાં એરપોર્ટનો સર્વે થતા પહેલા વિરોધનો વંટોળ. ઝાલોદ તાલુકાના 4 ગામોમાં ખેડૂતોએ કર્યો એરપોર્ટનો વિરોધ. જમીન સંપાદન મામલે ખેડૂતોએ કલેક્ટર સમક્ષ કરી છે રજૂઆત. દાહોદમાં નકલી એને હુકમ કૌભાંડ મામલે અનેક ખુલાસા. 85માંથી 76 સર્વે નંબર નકલી હુકમથી એને કરાયા. માત્ર 9 સર્વે નંબરના જ હુકમો સાચા નીકળ્યા. તાલુકા પંચાયત અને સિટી સર્વેના નકલી હુકમો મળ્યા. 85 સર્વે નંબરના કાગળો ન મળતા તપાસ. અમદાવાદમાં વૃદ્ધાની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસ કરનાર બંટી બબલી ઝડપાયા. ઉસ્માનપુર રાની શાંતિનગર સોસાયટીની આ ઘટના. ઝપાઝપી કરીને યુવતી વૃદ્ધાને રૂમમાં પૂરીને નાસી ગઈ. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરાઈ. ખંભાળિયાનો 120 વર્ષ જૂનો કેનેડી બ્રિજ જર્જરિત થતા અવરજવર માટે તેને કરવામાં આવ્યો છે બંધ. આ બ્રિજ બંધ કરાતા નદીના પટમાં ડાયવર્ઝન અપાયું, પરંતુ ડાયવર્ઝનમાં કાદવ કિચડ અને ખાડાનું સામ્રાજ્ય જામતા વાહન ચાલકોને હાલાકી. સ્થાનિક લોકોએ પાકું ડાયવર્ઝન બનાવવાની કરી છે માંગ.